આશરે 2 મહિના પહેલા ભાવનગરના સિહોર પોલીસ સ્ટેશનના પીઆઈ હિંમત ભરવાડ વિવાદમાં આવ્યા. નવજીવન અહેવાલ પણ પ્રસિદ્ધ કર્યા, કારણ કે અમાનવીય અત્યાચારનો આ મામલો હતો અને એમાં ફરિયાદ પણ કરવામાં આવી ફરિયાદી દ્વારા. પરંતુ આજે પણ ફરિયાદી ન્યાય માટે દરેક ડેલીએ જઈ અને બસ દસ્તક આપી રહ્યો છે કે ન્યાય આપી દો, ન્યાય આપી દો. અને દરેક ડેલીએથી પત્ર વ્યવહાર થઈ રહ્યો છે, ત્યારે માનવ અધિકાર આયોગની એક નોટિસ પાઠવવામાં આવી છે ભાવનગર પોલીસને, તેની વાત કરવી છે. નમસ્કાર, હું છું આપની સાથે તુષાર બસિયા. નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે. સામાન્ય રીતે પોલીસ દ્વારા અમાનવીય અત્યાચાર કરવામાં આવે છે તેવી જ્યારે ફરિયાદ આવે ત્યારે બંને તરફે જોઈ વિચારી સમજી અને અમે અહેવાલ તૈયાર કરતા હોઈએ છીએ. પરંતુ ભાવનગરના સિહોર પોલીસ સ્ટેશન વિસ્તારના ટાણા ચોકડીની એક ઘટના પ્રકાશમાં આવી. ટાણા ચોકડી નજીક એક વ્યક્તિને ઢોરમાર મારવામાં આવ્યો. એમના ભાઈને પોલીસ સ્ટેશનમાં લઈ જવામાં આવ્યા. ભાઈને છોડાવવા આવેલા બીજા ભાઈને પણ અડધૂત કરવામાં આવ્યા, અત્યાચાર ગુજારવામાં આવ્યો અને આ મામલો પ્રકાશમાં આવ્યો ત્યારે જ્યારે સીસીટીવી ફૂટેજ સાથે ફરિયાદી બહાર આવ્યા. ફરિયાદી હોસ્પિટલમાં દાખલ હતા. સમગ્ર મામલો અમારી પાસે પહોંચતા અમે તપાસ કરી ત્યારે ખબર પડી કે પીઆઈ હિંમત ભરવાડની હિંમત તો એવી પણ હતી કે ત્યાં રેસ્ટોરન્ટ અને હોટલ ધારકોને પણ તેઓ પરેશાન કરે એ માટે તેમનો પોલીસ સ્ટાફ જતો હતો. આક્ષેપો એ દુકાનદારોએ જ કર્યા હતા. તેના વિડીયો પણ બતાવ્યા કે કઈ રીતે મફતના પડીકા લેવા સુધા આ પોલીસના કર્મચારીઓ હોટલ સંચાલકોને ધમકાવતા હતા. ખેર, એમની પાસે કેટલી સંપત્તિ કેટલી મિલકત છે નથી જાણતો, પરંતુ પીઆઈ હિંમત ભરવાડ કે જેઓને તાત્કાલિક અસરથી બદલી દેવામાં આવ્યા, લીવ રિઝર્વમાં મૂકવામાં આવ્યા અને હવે તેઓ ભાવનગર પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવે છે, જેનું નામ છે નીલમબાગ પોલીસ સ્ટેશન. ક્રીમ પોલીસ સ્ટેશન છે એવું કહેવામાં આવે છે, કારણ કે નીલમબાગ વિસ્તારમાં તનાઢયો અને સંપત્તિવાનો ત્યાં પોતાની ઓફિસો મકાનો ધરાવે છે. ખેર, આ વાત અલગ છે. હવે વાત કરીએ માનવ અધિકાર આયોગની. 5 ફેબ્રુઆરી 2024 રોજ માનવ અધિકાર આયોગ દ્વારા એક નોટિસ આપવામાં આવે છે ભાવનગરના SP ને. ભાવનગરના SP ડૉક્ટર અર્ષદ પટેલને જણાવવામાં આવ્યું છે કે દિવસ 20 માં આ બાબતનો રિપોર્ટ અમને સુપ્રત કરો કે ખરેખર આ ઘટનામાં શું બન્યું છે. ફરિયાદી છે કરણસિંહ નથુભાઈ પરમાર, જેઓએ પોલીસ દ્વારા કરેલા જે કૃત્યો છે એમાં આક્ષેપ લગાવ્યા છે કે સિહોર પોલીસ સ્ટેશનના PI હિંમત ભરવાડ તથા અન્ય 4 કોન્સ્ટેબલની જોહુકમી તેમજ અમાનુષી ત્રાસ ગુજારનાર વિરુદ્ધ ગુનો દાખલ કરવા બાબત. આ ઘટનાને 2 મહિના કરતાં વધારે કદાચ સમય પસાર થઈ ગયો છે, પરંતુ હજી આ કરણસિંહ પરમાર ન્યાય માટે અલગ અલગ દરવાજા ખખડાવી રહ્યા છે કે મને ન્યાય આપો. તેઓ માનવ અધિકાર આયોગ પાસે પહોંચ્યા છે અને માનવ અધિકાર આયોગે હજુ તો રિપોર્ટ મંગાવ્યો છે કે 20 દિવસ સુધીમાં SP પોતાની સહીથી અમને રિપોર્ટ સુપ્રત કરે. જોઈએ, આ કરણસિંહ પરમાર ન્યાય માટે લડી તો રહ્યા છે, પરંતુ સામ પક્ષે પણ પોલીસ છે, આપણી પાસે SEB છે, આપણી પાસે માનવ અધિકાર આયોગ છે, આપણી પાસે ન્યાયતંત્ર છે, કોર્ટ છે, બધું છે. આપણી પાસે નથી તો બસ એટલું કે ન્યાય માટે ચૂકવવા માટેની કિંમત અને તેને ચૂકવવા માટેની કિંમત માટે જે હિંમત જોઈએ તે આ હિંમત કરણસિંહ પરમાર કરી રહ્યા છે. તેઓ ન્યાય માટે લડી રહ્યા છે, ઠેર ઠેર જઈ રહ્યા છે. તેઓ થાકી જશે, તેઓને ક્યારેક એવું પણ લાગશે કે હારી ગયા, પરંતુ આ જ રીતની લડાઈ લડાય છે ત્યારે કિંમત ચૂકવીને પરિણામ મળે છે અને જેનું નામ છે આ દેશમાં ન્યાય. ખેર, આ પ્રકારના સમાચારો અહેવાલો સાથે હું ફરીથી જલ્દી આપના સમક્ષ આવીશ. ત્યાં સુધી જોડાયેલા રહેજો નવજીવન ન્યૂઝ સાથે. ચેનલની લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર. વૈષ્ણવ જન તો તેને કર